चलो वच्चे थी कट थई गयो छे बराबर छे अहींयाथी ध्यान आपजो ई रेस टू माइनस टू आर अपन ए बराबर वन माइनस क्यू अपन टू पाई ए ए माइनस ई रेस टू माइनस टू आर अपन ए समय लई गई तो प्लस थई गयु वन एज इट इज आ समय आवशे तो माइनस थई जशे हवे बन्ने ने व्यस्त करता जो बन्ने ने व्यस्त करीश तो वन अपॉन ई रेस टू माइनस टू आर अपन ए बराबर वन अपॉन वन माइनस क्यू अपॉन टू पाई ए ए आवशे અહીંયા સુધી ક્લિયર છે છે કોઈ પ્રોબ્લેમ અહીંયા સુધી ક્લિયર છે છે કોઈ પ્રોબ્લેમ ઓકે હવે સમજો આ ઈ રેસ્ટુ માઇનસ ટુ આર ઓપન એ છે એ અંશમાં જશે તો ઈ રેસ્ટુ પ્લસ ટુ આર ઓપન એ થઈ જશે તો ઈ રેસ્ટુ ટુ આર ઓપન એ બરાબર વન અપોન વન માઇનસ ક્યુ અપોન ટુ પાઈ એ એ થશે અહીંયા સુધી ક્લિયર છે છે કોઈ પ્રોબ્લેમ ઓકે હવે મિત્રો અહીંયા ઈ રેસ્ટુના ફોર્મમાં છે એક્સપોનેન્શિયલના ફોર્મમાં છે એ તમને આઈડિયા હોવી જોઈએ કે જો એક્સપોનેન્શિયલ સમય જતું રહેશે તો એક્સપોનેન્શિયલ કન્વર્ટ થઈ જશે લોગમાં બરાબર છે એ તમને આઈડિયા હોવી જોઈએ તો આ બાજુ ટુ આર બાય એ લખતા સમય થઈ જશે લોગ તો સમય આવશે લોગ ઓફ વન અપોન વન માઇનસ ક્યુ અપોન टू पाई ए ए बराबर छे टू आर अपन ए बराबर लॉग ऑफ वन अपॉन वन माइनस क्यू अपॉन टू पाई ए ए अहीं सुधी क्लियर हवे क्वेश्चन में तमने त्रिज्या आर शोधवानुं कीधुं छे क्वेश्चन में तमने त्रिज्या आर शोधवानुं कीधुं छे तो जो आर ने करता बनाव तो आर बराबर ए समय जशे तो गुणा अंश में जशे टू समय जशे तो छेद में जशे तो आर बराबर ए बाय टू लॉग वन माइनस सॉरी लॉग वन अपॉन वन माइनस क्यू अपॉन टू पाई ए ए आंसर आवशे क्लियर छे छे कोई प्रॉब्लम ओके हवे ऑप्शन चेक करिए हवे ऑप्शन चेक करिए पहलू छे ए बाय टू लॉग वन माइनस क्यू अपॉन टू पाई ए नॉट वन अपॉन वन माइनस छे એટલે પહેલો ઓપ્શન આવશે નહીં બીજું છે એ બાય ટુ લોગ વન અપોન વન માઇનસ ક્યુ અપોન ટુ પાય એ એ તો બીજો ઓપ્શન આવશે આર બરાબર એ બાય ટુ લોગ કૌંસમાં વન અપોન વન માઇનસ ક્યુ અપોન ટુ પાય એ એ ક્લિયર છે છે કોઈ પ્રોબ્લેમ આવડશે છે કોઈ પ્રોબ્લેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે ડબલ ઇ 2019માં પૂછાયો છે જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજો ઓકે ચાલો ત્યાર પછી એમસીક્યુ નંબર 62 નવ સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે 9 સેન્ટીમીટર ધારની લંબાઈ એટલે કે એલ આપેલી છે 9 સેન્ટીમીટર એટલે કે 0.09 મીટર થશે ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે એટલે કે ક્યુ બરાબર 2 માઇક્રોકુલમ તો 2 ઇન્ટુ 10^-6 કુલમ થશે આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ એટલે કે ફાઈ ફાઇન્ડ કરવાનું કીધું છે બરાબર છે ઓકે હવે સમજો મિત્રો ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકેલો છે અને સપાટીમાંથી વિદ્યુત ફ્લક્સ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ ફાઇન્ડ કરવાનું કીધું છે બરાબર છે તો વિદ્યુત ફ્લક્સ માટેનું સૂત્ર આપણી પાસે છે ગૌસના નિયમ પરથી ફાઈ બરાબર સમેશન ઓફ ક્યુ અપોન એપ્સિલોન ઝીરો એપ્સિલોન ઝીરોની વેલ્યુ છે 1.85 ઇન્ટુ 10^-12 તમને ખબર હશે બરાબર છે સમેશન ઓફ ક્યુ તો મૂકેલો વિદ્યુતભાર છે 2 ઇન્ટુ 10^-6 કુલમ તો ફાઈ બરાબર 2 ઇન્ટુ 10^-6 અપોન એપ્સિલોન ઝીરો બરાબર આવશે 8.85 ઇન્ટુ 10^-12 બરાબર છે તો જો કેલ્સીમાં તમે 2/8.85 કરશો તો તમને આન્સર મળશે 0.226 ઇન્ટુ 10^-6 એઝ ઇટ ઇઝ માઇનસ 12 ઉપર જશે તો પ્લસ 12 થઈ જશે તો 0.226 ઇન્ટુ 10^-6 બરાબર છે તો દશાંશ ચિહ્ન જો આગળ જાય તો ઘાતમાં વધારો અને જો પાછળ જાય તો ઘાતમાં ઘટાડો જો પાછળ લઈ જાઉં
2.26 લખો તો 2.26 ઇન્ટુ 10 ટેન ટુ સિક્સ માઇનસ વન તો 10 ટેન ટુ ફાઇવ થઈ જશે. એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, બરાબર છે. તો આ છે સપાટીમાં કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ. ક્લિયર? ઓપ્શન ચેક કરીશું તો ઓપ્શન છે 1.13, ઇટ્સ રોંગ. 2.26 ઇન્ટુ 10 ટેન ટુ સિક્સ નોટ, હજુ 0.226 ઇન્ટુ 10 ટેન ટુ સિક્સ હતે તો સાચું, બરાબર છે. 1.13 ઇન્ટુ 10 ટેન ટુ ફાઇવ ખોટું છે. 2.26 ઇન્ટુ 10 ટેન ટુ ફાઇવ તો સાચું છે. તો આન્સર આવશે 2.26 ઇન્ટુ 10 ટેન ટુ ફાઇવ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. ત્યાર પછી એમસીક્યુ નંબર 63. એમસીક્યુ નંબર 63, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી, ત્રિજ્યા આપેલી છે એટલે કે આર આપેલું છે. 10 સેન્ટીમીટર એટલે 10/100 એટલે 0.1 મીટર આવશે, બરાબર છે. 10/100 એટલે 0.1 મીટર આવશે. ઓકે, ગોળાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 ઇન્ટુ 10 ટેન ટુ 3 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમનો ફ્લક્સ પસાર થાય છે. ફ્લક્સ એટલે કે ફાઈ આપેલું છે, બરાબર છે. ફ્લક્સ એટલે કે ફાઈ આપેલું છે. તો વિદ્યુત ભારનું મૂલ્ય ક્યુ બરાબર ખાલી જગ્યા. ચાલો, કયું ઇક્વેશન યુઝ કરીશું? કયું ઇક્વેશન યુઝ કરીશું? હવે ફાઈ આપેલું છે, વિદ્યુત ભારનું મૂલ્ય શોધવાનું છે. તો એ બંનેને સાંકળતો એપ્સિલોન ઝીરોની વેલ્યુ તો આપણી પાસે છે જ, 8.85 ઇન્ટુ 10 ટુ માઇનસ 12. તો આ જ ઇક્વેશન યુઝ કરીશું, ફાઈ બરાબર ક્યુ અપન એપ્સિલોન ઝીરો, હા કે ના, બરાબર છે. તો આપણી પાસે ગાઉસના નિયમ પરથી ઇક્વેશન છે ફાઈ બરાબર ક્યુ અપન એપ્સિલોન ઝીરો. તો ક્યુ શોધવાનું છે, તો ક્યુને જો કરતા બનાવ તો ક્યુ બરાબર ફાઈ એપ્સિલોન ઝીરો થશે, બરાબર છે. તો ક્યુ બરાબર ફાઈ બરાબર આપેલું છે -1 ઇન્ટુ 10 ટુ 3 એપ્સિલોન ઝીરો બરાબર આવશે 8.85 ઇન્ટુ 10 ટુ માઇનસ 12. અહીંયા સુધી ક્લિયર છે? -1 ઇન્ટુ 8.85 કરીશ તો -8.85 થશે, -8.85 થશે. ક્લિયર છે? -8.85 થશે ઇન્ટુ 10 ટુ 3 માઇનસ 12. ક્લિયર છે? તો ક્યુ બરાબર -8.85 ઇન્ટુ 3 માઇનસ 12 તો -9 થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? એકમ આવશે કુલમ. ઓકે, ઓપ્શન ચેક કરીએ તો પહેલો ઓપ્શન છે -8.85 પીકો કુલમ, -8.85 નેનો કુલમ, -8.85 માઇક્રો કુલમ અને -8.85 મિલી કુલમ. એનો મતલબ નેનો માઇક્રો મિલી પીકોમાં આપેલા છે. તો આ -9 છે તો મારી પાસે શું આવશે? નેનો કુલમ આવશે. તો ક્યુ બરાબર -8.85 નેનો કુલમ. ઓકે, ક્યુ બરાબર -8.85 નેનો કુલમ. ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે મિત્રો, આ બધા સ્વાધ્યાયના દાખલા છે જે બોર્ડની પરીક્ષામાં એમસીક્યુમાં કન્વર્ટ કરીને પૂછાય છે. તો એ બધા દાખલા પણ મેં સમાવેશ કરી લીધા છે, બરાબર છે. એટલે રહી જવું જોઈએ નહીં. ઓકે ચાલો, ત્યાર પછી સમજો એમસીક્યુ નંબર 64. ક્વેશ્ચન છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર, 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો છે, સેન્ટીમીટર છે તો 0.1 મીટર થશે, 10/100 તો 0.1 મીટર થશે. એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુત ભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ, સમજો, ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 ઇન્ટુ 10 ટુ 3 ન્યૂટન પ્રતિ કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે. એક ગોળો છે, બરાબર છે. એક ગોળો છે, ગોળાની ત્રિજ્યા આપેલી છે આર બરાબર 0.1 મીટર, આર બરાબર 0.1 મીટર અથવા તો 10 સેન્ટીમીટર, બરાબર છે. એ ગોળા પર કોઈ એક અજ્ઞાત વિદ્યુત ભાર છે અને ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે, આ છે ત્રિજ્યા આર, ગોળાના કેન્દ્રથી
20 सेंटीमीटर अंतरे। आ छे त्रिज्या आर, गोळाना केन्द्र थी 20 सेंटीमीटर अंतरे। समझो मित्रों, 20 सेंटीमीटर दूरना बिंदुए विद्युत क्षेत्र -1.5 × 10³ न्यूटन प्रति कूलम त्रिज्यावर्ती दिशा में अंदरनी तरफ छे। अंदरनी तरफ विद्युत क्षेत्र ई बराबर -1.5 × 10³ न्यूटन प्रति कूलम त्रिज्यावर्ती दिशा में अंदरनी तरफ होय तो गोळा पर कुल विद्युत भार क्यू फाइन करवानो कीधुं छे। बराबर छे। हवे विद्युत भार माटेनी इक्वेशन अपनी पास एक तो फाई वाळू छे, एफ बराबर क्यू ई वाळू छे। हवे अहींया कया कया डेटा आपेला छे डिपेन्ड करशे। तो अहींया मने विद्युत क्षेत्र ई आपेलू छे, विद्युत क्षेत्र ई आपेलू छे, गोळानी त्रिज्या आर आपेली छे, गोळानी त्रिज्या आर आपेली छे। बराबर छे। तो मित्रों समझो, गोळानी त्रिज्या आर आपेल छे, 20 सेंटीमीटर दूरना अंतरे विद्युत क्षेत्र छे, 20 सेंटीमीटर एटले के 0.2 मीटर थशे। बराबर। तो समझो क्यों इक्वेशन यूज करवू पड़े। तो कुल विद्युत भार माटेनी इक्वेशन, विद्युत क्षेत्र माटेनी इक्वेशन छे आपणी पासे ई बराबर के क्यू अपॉन आर स्क्वेर इक्वेशन यूज करी सकाय, केम के के बराबर 9 × 10⁻⁹ वेल्यू आपणी पासे अवेलेबल छे। बराबर छे। तो क्यू बराबर ई आर स्क्वेर अपॉन के थई जशे, क्यू बराबर ई आर स्क्वेर अपॉन के थई जशे। अहींया सुधी क्लियर छे। ई बराबर छे मारी पासे -1.5 × 10³ न्यूटन प्रति कूलम, आर बराबर छे केटला सेंटीमीटर अंतरे विद्युत क्षेत्र छे 20 सेंटीमीटर अंतरे, 20 सेंटीमीटर एटले के 0.2 मीटर थशे, तो आर स्क्वेर एटले के 0.2 स्क्वेर थशे। अहींया सुधी क्लियर छे। अपॉन के बराबर छे 9 × 10⁹। बराबर छे। तो क्यू बराबर जो तमे 1.5 × 0.2 × 0.2 भाग्या 9 करशो तो तमने आंसर मळशे 0.00666। बराबर छे। × 10³ एज इट इज, +9 सामे ऊपर जशे तो -9 थई जशे। बराबर छे। तो क्यू बराबर 0.00666 × 10⁻⁶। અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? અહીંયા 6 પોઈન્ટ સમથિંગ છે, તો આને હું 6 પોઈન્ટમાં કન્વર્ટ કરું તો ક્યુ બરાબર 1, 2 અને 3 પાછળ ખસું છું, 6.6 અને કાઢી નાખું, પાછળ પણ 6 છે, કાઢી નાખું તો આગળમાં 1 એડ થઈ જશે, 6, 7 થઈ જશે। બરાબર છે। ગુણ્યા 10⁻⁶, દશાંશ ચિહ્ન આગળ જાય તો ઘાતમાં વધારો અને દશાંશ ચિહ્ન પાછળ જાય તો ઘાતમાં ઘટાડો। બરાબર છે। તો 1, 2 અને 3 પાછળ ગયેલું છે તો ઘાતમાં ઘટાડો, -3 થશે। બરાબર। તો ક્યુ બરાબર 6.67 -, -, -, -, × 10⁻⁹। ઓકે। તો આન્સર છે 6.67 નેનો કુલમ, નેનોમાં કન્વર્ટ કરેલું છે તો -9 તો નેનો આવશે। તો ક્યુ બરાબર 6.67 -નેનો કુલમ। ક્લિયર છે। અને વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં છે, માટે વિદ્યુત ભાર કેવો હશે? ઋણ હશે। ક્લિયર છે। તો આન્સર આવશે વિદ્યુત ભાર ક્યુ બરાબર -6.67 નેનો કુલમ, -6.67 નેનો કુલમ। ક્લિયર છે। છે કોઈ પ્રોબ્લેમ? આવડશે। માત્ર તમારે ઇક્વેશન જ યાદ રાખવાના છે અને કયું ઇક્વેશન ક્યારે યુઝ કરવું તે તમને આઈડિયા હોવી જોઈએ। ઓકે। ચાલો ડેટા પહેલાં જોઈ લેવા અને કયા ડેટા આપેલા છે એના પરથી કયું ઇક્વેશન યુઝ કરી શકાય એ ધ્યાન રાખો। ઓકે। ચાલો એમસીક્યુ નંબર 65 ક્વેશ્ચન છે। 2.4 મીટરનો વ્યાસ ધરાવતા, વ્યાસ એટલે કે ડી આપેલું છે। બરાબર છે। એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા આપેલ છે। મિત્રો તમને ખબર હોવી જોઈએ સિગ્મા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે। બરાબર છે। એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે। સિગ્મા બરાબર ક્યુ બાય એ આપણી પાસે ઇક્વેશન છે। ઓકે। તો પૃષ્ઠ ઘનતા આપેલી છે 80
माइक्रोकुलम प्रति मीटर स्क्वेर, तो माइक्रोकुलम तो गुणिया 10^-6 कुलम प्रति मीटर स्क्वेर थी जैसे। तो गोड़ापणनो विद्युत भार, तो गोड़ापणनो विद्युत भार अने गोड़ानी सपाटीमांथी बहार जतुं कुल विद्युत फ्लक्स अनुक्रमे विद्युत भार एटले के क्यू फाइंड करवानो छे, बराबर छे। अने सपाटीमांथी बहार जतुं फ्लक्स एटले के फाई फाइंड करवानुं छे। अहींया सुधी क्लियर छे? छे कोई प्रॉब्लम? ओके, हवे समजो मित्रों कया कया डेटा आपेला छे। तो मने विद्युत भार घनता सिग्मा आपेली छे, व्यास आपेलो छे, बराबर छे, गोड़ो छे, तो गोड़ानुं क्षेत्रफळ आवशे ए बराबर 4πr², ए बराबर 4πr², व्यास आपेलो छे तो एना परथी त्रिज्या मळी जशे, तो आर बराबर d/2, तो 2.4/2, तो 1.2 मीटर थशे, बराबर छे। तो त्रिज्या छे 4π इज कॉन्स्टंट, तो ए मळी जशे। विद्युत भार मारे फाइंड करवानो छे, सिग्मा मने आपेली छे, तो आ इक्वेशन नो उपयोग करी विद्युत भार मळी जाय, बराबर छे। जो विद्युत भार मळी जाय तो फाई बराबर q/ε₀ पर थी, ε₀ इज इक्वल टू 8.85 × 10⁻², तो फाई बराबर q/ε₀ पर थी फाई पण मळी जशे। आइडिया आवे छे? ओके, तो पृष्ठ घनता, पृष्ठ घनता सिग्मा बराबर, पृष्ठ घनता सिग्मा बराबर q/a, गोड़ो छे माटे q/4πr², बराबर छे। सिग्मा बराबर q/4πr², क्यू शोधवानुं छे तो क्यू ने जो करता बनाऊं तो क्यू बराबर σ×4πr² थशे, क्यू बराबर σ×4πr² थशे। तो क्यू बराबर, बोलो सिग्मा बराबर मारी पासे छे 80×10⁻⁴ कूलम प्रति मीटर स्क्वेर, गुणिया 4×3.14 गुणिया आर बराबर छे 1.2, आर स्क्वेर तो 1.2² अहीं सुधी क्लियर छे? तो क्यू बराबर, जो तमे कैल्सियम 80×4×3.14×1.2×1.2 करशो तो तमने आंसर मळशे 1446.9, ओके, गुणिया 10⁻⁶ एज इट इज, बराबर छे। तो क्यू बराबर, दशांशीना आगळ जाय तो घात वधे, पाछळ जाय तो घटे, आगळ लई जाऊं छूं 1, 2, 3, तो 1.456 छे, काढी नाखू तो आगळ 1 થશે, ગુણ્યા 10⁻⁶, આગળ જાય તો ઘાત વધે તો +3, તો ક્યુ બરાબર 1.45×10⁻³ કુલંબ આવશે। અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો ક્યુ મળી ગયું, હવે ફાઈ ફાઇન્ડ કરવાનું છે વિદ્યુત ફ્લક્સ। તો ગાઉસના નિયમ પરથી ફાઈ બરાબર q/ε₀, ક્યુ બરાબર છે 1.45×10⁻³ અપોન ε₀ છે 1.85×10⁻², બરાબર છે। તો ફાઈ બરાબર, જો તમે 1.45/8.85 કરશો તો તમને આન્સર મળશે 0.1638 ગુણ્યા 10⁻³ એઝ ઇટ ઇઝ, −12 ઉપર જશે તો +12 થઈ જશે, બરાબર છે। તો ફાઈ બરાબર 0.1638×10⁻⁹ થઈ જશે, બરાબર છે। તો દશાંશચિહ્ન પાછળ જાય તો ઘાતમાં ઘટાડો તો ફાઈ બરાબર 1.638 કાઢી નાખો તો 64 થઈ જશે, ઇન્ટુ આગળ જાય તો વધે, પાછળ જાય તો ઘટે, તો પાછળ જશે તો 10⁸ થઈ જશે, ક્લિયર છે? એકમ આવશે ન્યૂટન×મીટર² પ્રતિ કુલમ, છે કોઈ પ્રોબ્લેમ? તો ફાઈ બરાબર આન્સર આવશે 1.64×10⁸ ન્યૂટન×મીટર² પ્રતિ કુલમ, ઓકે। તો વિદ્યુત ભાર ક્યુની વેલ્યુ છે 1.45×10⁻³ અને ફાઈની વેલ્યુ છે 1.64×10⁸ તો આન્સર આવશે, બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? વિદ્યુત ભાર ક્યુ બરાબર છે 1.45×10⁻³ કુલમ
अने विद्युत फ्लक्स छे 1.64 इंटू 10^8 न्यूटन इंटू मीटर स्क्वेर प्रति कूलम। ओके अच्छा कोई प्रॉब्लम? चलो आगळ जोईए। एमसीक्यू नंबर 66। एक अनंत लंबाईनो रेखीय विद्युतभार 2 सेंटीमीटर अंतरे, 2 सेंटीमीटर अंतरे एटले के आर आपेलू छे 2 सेंटीमीटर तो 0.02 मीटर थशे। 9 × 10^4 न्यूटन प्रति कूलम विद्युत क्षेत्र उत्पन्न करे छे, विद्युत क्षेत्र एटले के ई आपेलू छे बराबर। तो रेखीय विद्युतभार घनता एटले के लेमणा शोधवानुं कीधुं छे, आर आपेलू छे ई आपेलू छे तो लेमणा शोधवानुं छे। तो लेमणा माटेना आपणी पासे 2 ઇક્વેશન છે, તમને ખબર હોવી જોઈએ। એક તો લેમણા બરાબર ક્યુ બાય એલ વાળું નહીં, અહીંયા વિદ્યુત ક્ષેત્રવાળું ઇક્વેશન આવશે, તો તમને આઈડિયા હશે ઈ બરાબર લેમણા ઓપોન 2π0 આર આ ઇક્વેશન છે મારી પાસે। લેમણા ફાઇન્ડ કરવાનું છે, ઈ આપેલું છે, આર આપેલું છે બરાબર છે। 2π0 છે તો એને હું 4π0માં કન્વર્ટ કરીને કે લાવી દઉં, તો ઈ બરાબર 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા 4π0 આર થશે। તો ઈ બરાબર 2λ/1/4π0 એટલે કે આર થશે। અહીંયા સુધી ક્લિયર છે? લેમણા ફાઇન્ડ કરવાનું છે તો લેમણા બરાબર ઈ કે આર ઓપન 2 થશે, ઈ કે આર ઓપન 2 થશે। સોરી 2λ એઝ ઇટ ઇઝ 1/4π0 તો કે થશે બરાબર છે ઓપન આર। અહીંયા સુધી ક્લિયર? તો લેમણા બરાબર ઈ આર ઓપન 2 કે થશે, લેમણા બરાબર ઈ આર ઓપન 2 કે થશે બરાબર છે। વેલ્યુ મૂકી દઈએ તો ઈ બરાબર છે 9 × 10^4, ઓકે આર બરાબર છે 0.02 મીટર, ઓકે ઓપોન 2 × k બરાબર છે 9 × 10^9। અહીંયા સુધી ક્લિયર છે? અહીં સમજો 1/4π0 બરાબર k એટલે અંશમાં k આવશે, ઓકે તો લેમણા બરાબર જો તમે કેલ્સીમાં કન્વર્ટ કેલ્ક્યુલેશન કરશો 9 × 0.02 / 2 × 9 તો તમને આન્સર મળશે 1 × 10^2 આ 4 અને 2 × અને શું કરેલું છે 2 × 10^-2 કરેલું છે બરાબર છે। તો આ 9 કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે, આ 0.02 લખો કે 2 × 10^-2 લખો બંને સેમમાં છે, તો 9 કેન્સલ, 2 કેન્સલ, તો 1 બચશે। આ 10^4 − 2 − 9 બરાબર છે, તો લેમણા બરાબર 1 × 9 = 10 = 11, 11 માંથી 4 જાય તો 7 આવશે, તો 10^-7। અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે પણ સમજો મિત્રો, અહીંયા માઇક્રો કુલમ, નેનો કુલમ, પીકો કુલમ, મિલી કુલમમાં આન્સર આપેલો છે। હવે માઇક્રો પીકો તો આનું કન્વર્ટ કરી નાખું તો 0.1 લખો દશાંશ ચિહ્ન આગળ, તો ઘાતમાં શું થશે વધારો, તો −7 + 1 તો −6 થઈ જશે બરાબર છે। તો 0.1 લેમણા બરાબર 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર લખી શકાય, લેમણા બરાબર 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર લખી શકાય છે। કોઈને પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે ચાલો આગળ। એમસીક્યુ નંબર 67। 4 × 10^-9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાકમાત્ર ધરાવતી, એનો મતલબ ડાયપોલ એટલે કે સદિશ પી આપેલો છે બરાબર છે। એક વિદ્યુત ડાયપોલ
पांच गुणिया दस की चार घात न्यूटन प्रति कूलम नो मान धरावता समान विद्युत क्षेत्र साथ 30 डिग्री ना कोणे रहेली छे। विद्युत क्षेत्र आपेल छे सदिशी, थीटा आपेलू छे 30 डिग्री। तो डायपोल पर लागतो टॉर्क शोधो। बोलो पी आपेल छे, ई आपेल छे, थीटा आपेलू छे, कई इक्वेशन तमने आइडिया हशे, कई इक्वेशन यूज करीशुं। टॉर्क बराबर सदिश पी क्रॉस सदिशी, बराबर छे सदिश पी क्रॉस ई, क्रॉस प्रोडक्ट छे तो पी ई साइन थीटा थई जशे, बराबर छे। पी नी वेल्यू आपेली छे, ई नी वेल्यू आपेली छे, थीटा नी वेल्यू आपेली छे। ओके तो टॉर्क बराबर पी बराबर छे चार गुणिया दस नी माइनस नौ घात, ई बराबर छे पांच गुणिया दस नी चार घात, ओके गुणिया साइन थीटा बराबर छे 30 डिग्री। क्लियर छे? तो टॉर्क बराबर फोर फाइव झा 20 इंटू 10^2 माइनस 9 प्लस 4 अने साइन 30 नी वेल्यू आवशे 1/2। अहींया सुधी क्लियर छे? छे कोई प्रॉब्लम? आ 2 10 20, तो टॉर्क बराबर 10 गुणिया 10 नी माइनस 5 घात, तो आ 1 माइनस 5, तो टॉर्क बराबर 10^-4 थशे, 10^-4 थशे। ओके एकम आवशे न्यूटन इंटू मीटर, एकम आवशे न्यूटन इंटू मीटर। क्लियर छे? तो ऑप्शन चेक करिए, 10^-1 -2 -3 -4, तो आंसर आवशे 10^-4 न्यूटन इंटू मीटर। क्लियर छे? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે ત્યાર પછી એમસીક્યુ નંબર 68, ઉન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે, ક્યુ છે જેની વેલ્યુ આપેલી છે -3 × 10⁻⁷, બરાબર છે? ઉન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર ઋણ વિદ્યુતભાર -3 × 10⁻⁷ કુલમ છે। સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા, હવે ઇલેક્ટ્રોન એ ક્યાંથી પોલિથીનને શેના સાથે ઘસેલ છે? ઊન સાથે, ઊન સાથે ઘસતા પોલિથીન પર 3 × 10⁻⁷ કુલમનો ઋણ વિદ્યુતભાર છે, એનો મતલબ કે પોલિથીનનો ટુકડો ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર છે? તો ઊન પરથી ઊન એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો ઊન પરથી સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે એન્ડ ફાઇન્ડ કરવાનું છે, એન ફાઇન્ડ કરવાનું છે। ઓકે તો કયું ઇક્વેશન યુઝ કરીશું મિત્રો? એક વખત આવી ગયું છે, કયું ઇક્વેશન યુઝ કરીશું? ક્વોન્ટમીકરણના સિદ્ધાંતવાળું, ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી ક્યુ બરાબર એની, બરાબર છે? ક્વોન્ટમીકરણના સિદ્ધાંત પરથી ક્યુ બરાબર એની, એન શોધવાનું છે, તો એન બરાબર ક્યુ બાય ઈ થશે, એન બરાબર ક્યુ બાય ઈ થશે। વિદ્યુતભાર આપેલો છે -3 × 10⁻⁷, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -1.6 × 10⁻⁹ કુલમ, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -1.6 × 10⁻⁹ કુલમ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। જો તમે કેલ્સીમાં 3/1.6 કરશો તો તમને આન્સર મળશે 1.875, બરાબર છે? ગુણ્યા 10⁻⁷ એઝ ઇટ ઇઝ, -19 ઉપર જશે તો +19 થઈ જશે, તો 1.875 × 10⁻⁹ તો 12 થશે। ઓકે છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે તો 1.875 × 10⁻⁷ આન્સર આવશે। હવે ઓપ્શન ચેક કરીએ તો મિત્રો 2 ફોર્મમાં આપેલું છે, 2 ફોર્મમાં આપેલું છે। જ્યારે આપણને આન્સર મળે છે 1.8, તો 1.8 ને ઇઝ એપ્રોક્સિમેટલી 2 લખી શકાય, 1.8 ને ઇઝ એપ્રોક્સિમેટલી 2 લખી શકાય, તો 2 × 10⁻¹² આવશે, તો એન બરાબર 2 × 10⁻¹² ઇલેક્ટ્રોનની સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2 × 10⁻¹², તો આન્સર આવશે એ 2 × 10⁻¹². ઓકે છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે ચાલો ત્યાર પછી એમસીક્યુ નંબર 69, એમસીક્યુ નંબર 69, વિદ્યુતભારનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે। હવે ઊંઘમાંથી ઉઠીને પૂછે તો બી આવડી જવું જોઈએ। વિદ્યુતભારનો એસઆઈ એકમ છે કુલમ, બરાબર છે? વિદ્યુતભારનો એસઆઈ એકમ છે કુલમ। ઓકે
त्यार पछी छे एमसीक्यू नंबर 70। एमसीक्यू नंबर 70, 2He4 ना परमाणु परनो विद्युतभार खाली जग्या। 2He4 એટલે કે આલ્ફા કણ, તમને આઈડિયા હશે બરાબર છે। 2He4 એટલે કે આલ્ફા કણ, અહીં 2 એ પરમાણુ ક્રમાંકની સંખ્યા બતાવે છે બરાબર છે। હાઈલી બે બોકાનાઓ આ બીજા નંબરનો છે। હવે બીજો પરમાણુ ક્રમાંક 2 છે। જેટલો પરમાણુ ક્રમાંક એટલા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેટલા તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા, જેટલો પરમાણુ ક્રમાંક એટલા તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એટલા તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા, તો આમાં પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 2, તો તેના પરનો વિદ્યુતભાર 2 × પ્રોટોન પરનો વિદ્યુતભાર લખી શકાય, આઈડિયા આવે છે। તો તેમના પરનો વિદ્યુતભાર 2He4 પરમાણુ પરનો વિદ્યુતભાર ક્યુ બરાબર કેટલા આવશે? 2×1.6×10⁻¹⁹ કુલમ। અહીંયા આન્સર પણ ઇન્ટુના ફોર્મમાં જ આપેલું છે, તો આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈશું। તો ક્યુ બરાબર 2×1.6×10⁻¹⁹ કુલમ। તો આન્સર આવશે બી, 2×1.6×10⁻¹⁹ કુલમ। ઓકે, છે કોઈ પ્રોબ્લેમ અહીંયા સુધી? આવડશે તો અહીંયા આપણા 70 એમસીક્યુ કમ્પ્લીટ થાય છે। હવે આગળ જોઈને એમ થશે કે હજુ પણ ટીચર કરાવવાના છે, તો હા બરાબર છે। મોટા ભાગના કવર થઈ જાય અને જે થિયોરેટિકલ છે, જે તમે વાંચી શકો એવા છે, તે તમારે જાતે વાંચી લેવાના રહેશે। ઓકે, છે કોઈ પ્રોબ્લેમ? થેન્ક યુ, અને રોજના રોજ એમસીક્યુ સોલ્વ કરતા જાઓ, નહીં તો છેલ્લે ઢગલો પણ કરવો પડશે। અને ઢગલો તમે કેવી રીતે કરશો તમને આઈડિયા જશે, બસ ઉતારો કરશો બરાબર છે। ઉતારો કરવાનો કોઈ જ મિનિંગ નથી, એટલે મહેરબાની કરીને રોજનું કામ રોજ કરતા જાઓ। ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, થેન્ક યુ।